एक महत्वना समाचार वडोदराथी सामे आवी रह्या छे, जेमां वडोदरामां डुप्लिकेट करंसी घुसाड़वानुं कौभांड झड़पायुं छे। वडोदरामां डुप्लिकेट करंसी घुसाड़वानुं कौभांड झड़पायुं छे। भारतीय चलन बजारमां डुप्लिकेट करंसीनुं कौभांड झड़पायुं छे। वडोदरा तरफथी मोटा समाचार आवी रह्या छे, परप्रांतीय युवक पासे डुप्लिकेट नोटनुं बंडल मळ्युं छे। 200ના દરની 61 ડુપ્લિકેટ નોટોનું બંડલ મળી આવ્યું છે। આરોપી વિશાલ ગુપ્તાને પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, સોમા તળાવ નજીકથી આરોપી ઝડપાયો છે। વડોદરામાં ડુપ્લિકેટ કરન્સી ઘૂસાડવાનું કૌભાંડ સામે આવ્યું છે। ડુપ્લિકેટ નોટો પર માત્ર 2 સિરીઝ નંબરનો જ ઉપયોગ કરાયો છે। પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। 200ના દરની 61 ડુપ્લિકેટ નોટોનું બંડલ મળી આવ્યું છે। આરોપી વિશાલ ગુપ્તાને પોલીસે ઝડપી પાડ્યો છે। આપણી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે। જી પ્રશાંત, વડોદરામાં આ ડુપ્લિકેટ ચલણ પકડાયું છે, કૌભાંડ ઝડપાયું છે, શું છે વધુ વિગત? બિલકુલ હિના, વડોદરા પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે વડોદરા પોલીસે જે વડોદરા શહેરના સોમા ચાર રસ્તા આવેલા છે ત્યાં વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન એક પરપ્રાંતીય યુવક ત્યાં આવ્યો હતો અને તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી 200ના દરની નોટો, ચલની નોટો મળી આવી હતી, જેની બારીકાઈથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડુપ્લિકેટ ચલની નોટો છે। વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ નોટો ઉપર જે સિરિયલ નંબર આવતો હોય છે એ સિરિયલ નંબર બી દરેકે દરેક નોટમાં એક ને એક જ વાપરવામાં આવ્યો છે અને જે પરપ્રાંતીય યુવક છે, વિશાલ ગુપ્તા નામનો યુવક છે, તે બજારમાં ખાણીપીણીની વસ્તુઓ લઈ અને આ ચલની નોટો વટાવતો હતો। ત્યારે હવે પોલીસે આ જે કૌભાંડ છે એ કેટલું વિસ્તરાયેલું છે તેની વધુ તપાસ હાથ ધરી છે। સાથે સાથે જે આરોપીને જપવામાં આવ્યો છે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જી પ્રશાંત, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, વડોદરામાં ડુપ્લિકેટ કરન્સી ઘૂસાડવાનું કૌભાંડ ઝડપાયું છે, આરોપી વિશાલ ગુપ્તાને પોલીસે ઝડપી પાડ્યો છે, સોમા તળાવ નજીકથી આરોપી ઝડપાયો છે।